वंदे गुजरात। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? કાલે કઈ તમે બહુ જ મજા કરી, બસમાં ફર્યા, બહુ મજા કરી ને તમે? યસ, વેરી ગુડ. બટ ટ્રાય ટુ રિકોલ, યાદ કરો. આઈ હેડ ગીવન યુ સમ વર્ક. મેં તમને કંઈક લખવા માટે આપ્યું હતું ને? યસ, તમને યાદ છે? વેરી ગુડ. બધા લખીને આવ્યા છો? All, very good. All have done their work. Very good. You are very clever. So, let us check. તો ચાલો આપણે ચેક પણ કરીએ કે તમે લખીને આવ્યા એ બધું બરાબર છે કે નહીં. કરવું છે ને બધાને ચેક. તો ફરીથી તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 55 ખોલો અને ચાલો આપણે ચેક કરીએ કે તમે બરાબર લખ્યું છે કે નહીં. તમે આગલા પીરિયડમાં આ ચિત્રને જોયું હતું ને, અને પછી સામે લખ્યું હતું અ હોસ્પિટલ, બરાબર ને? પછી મેં તમને કહ્યું હતું આ બધા પિક્ચર્સને જોજો અને એમની સામે એ કયું પ્લેસ છે એ વિચારી વિચારીને લખજો. અને તમે બધા કામ કરીને આવ્યા છો, હે ને? વેરી ગુડ. તો ચાલો આપણે જરા ચેક કરીએ. આપણી બસ પહેલાં હોસ્પિટલ હતી, પછી ત્યાંથી ક્યાં આવી આપણી બસ? ઓબ્ઝર્વ ધ પિક્ચર. આ બધા હુ આર ધે? કોણ છે આ બધા? યસ, સ્ટુડન્ટ્સ. અને તમે તો લખ્યું જ છે આ પ્લેસનું નામ. શું લખ્યું છે જરા મને પણ કહો. અ સ્કૂલ. વેરી ગુડ. તો હવે હું લખીશ અ સ્કૂલ, તમે બરાબર ચેક કરજો. અ સ્કૂલ, એસ સી H double O L. H double O L, સ્કૂલ. અ સ્કૂલ, બરાબર ચેક કરો. કઈ મિસ્ટેક તો નથી ને? અને હોય તો સુધારી લો. હા, મને કહો જોઈએ કેટલા લોકોએ આવું જ બરાબર લખ્યું હતું. ઓહો, આટલા બધા વિદ્યાર્થીઓએ. વેરી ગુડ. ચાલો, તો આપણી બસ સ્કૂલથી પછી ક્યાં ગઈ હતી?
વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ પ્લેસ? આ જગ્યાનું નામ? યસ, શું શું? પોસ્ટ ઓફિસ. વેરી ગુડ. નાવ આઈ વિલ રાઇટ હિયર અ પોસ્ટ ઓફિસ. ઓકે, અને તમે બરાબર ચેક કરજો. અ પોસ્ટ, પી ઓ એસ ટી, ઓફિસ, ઓ ડબલ એફ આઈ સી ઈ, ઓફિસ. હજુ એકવાર બરાબર ચેક કરો. અ પોસ્ટ ઓફિસ, પી ઓ એસ ટી ઓ ડબલ એફ આઈ સી ઈ, અ પોસ્ટ ઓફિસ. ચાલો હવે મને કહો જોઈએ, કોણે બરાબર આવું જ લખ્યું છે? હાથ ઊંચો કરીને જણાવો. વેરી ગુડ, આટલા બધા વિદ્યાર્થીઓનું સાચું છે. યુ આર વેરી ક્લેવર. ચાલો આપણી બસ અહીંયાથી હવે આગળ આગળ ચાલી હતી ને? હા, અને વિચારો ક્યાં આવી હતી? આ પ્લેસ કયું છે? હા, ટ્રાય ટુ રિકોલ, યાદ કરો યાદ કરો. ઓ, તમે શું લખીને આવ્યા છો? અ પોલીસ સ્ટેશન. વેરી ગુડ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. હું અહીંયા લખીશ, અ પોલીસ સ્ટેશન. તમે ક્યાં લખ્યું છે? તમે પણ ત્યાં જ લખ્યું છે. વેરી ગુડ, જરા ચેક કરજો. અ પોલીસ, પી ઓ એલ આઈ સી ઈ, પોલીસ સ્ટેશન, એસ ટી એ ટી આઈ ઓ એન, સ્ટેશન. હજુ એક વખત ચેક કરો જોઈએ. પોલીસ સ્ટેશન, પી ઓ એલ આઈ સી ઈ, એસ ટી એ ટી આઈ ઓ એન, અ પોલીસ સ્ટેશન. વેરી ગુડ. કેટલા લોકોએ સાચું લખ્યું છે? જરા હાથ ઊંચો કરીને કહો જોઈએ. આટલા બધા વિદ્યાર્થીઓએ. વેરી ગુડ, ધેન અવર બસ વેન ટુ, ટ્રાય ટુ રિકોલ વેર. હા, હવે આપણી બસ ક્યાં ગઈ હતી? જોવો જોઈએ બરાબર. વોટ ઇઝ ઇટ? હા, ઇટ ઇઝ અ ફાઉન્ટેન. પછી અહીંયા જોવો જોઈએ. ઓહો, ટ્રીઝ છે, ફાઉન્ટેન છે. આ જગ્યા તો તમને બહુ ગમે ને? શું લખ્યું છે તમે અહીંયા? શું લખ્યું છે? અ ગાર્ડન. વેરી ગુડ, નાવ આઈ શેલ રાઇટ હિયર અ ગાર્ડન. તમે બરાબર ચેક કરજો. અ ગાર્ડન, જી એ આર ડી ઈ એન, ગાર્ડન.
ફરીથી ચેક કરો, જી એ આર ડી ઈ એન, ગાર્ડન. ચાલો હવે મને કહો જોઈએ કેટલા સ્ટુડન્ટ્સનું સાચું છે. ઓહો, સો મેની સ્ટુડન્ટ્સ, તમે તો ભાઈ બહુ હોશિયાર છો. ક્લેપ ફોર યોર સેલ્ફ. ચાલો તમારી માટે તાળીઓ પાડો જોઈએ. વેરી ગુડ. ચાલો હવે યાદ કરો, આપણી બસ સૌથી છેલ્લે ક્યાં ગઈ હતી? યસ, શું છે આ? ટ્રેક્સ, પ્લેટફોર્મ, બ્રિજ, પેસેન્જર્સ. કઈ હતી? શું લખ્યું છે તમે? અ રેલવે સ્ટેશન. વેરી ગુડ. નાવ આઈ શેલ રાઇટ હિયર અ રેલવે સ્ટેશન. ઓકે, અને તમે ચેક કરજો. અ રેલવે, આર એ આઈ એલ ડબલ્યુ એ વાય, રેલવે સ્ટેશન. એસ ટી એ ટી આઈ ઓ એન, રેલવે સ્ટેશન. ચાલો બરાબર ચેક કરો જોઈએ. આર એ આઈ એલ ડબલ્યુ એ વાય, રેલવે સ્ટેશન. એસ ટી એ ટી આઈ ઓ એન, અ રેલવે સ્ટેશન. બરાબર લખ્યું છે ને બધાએ? ચાલો હવે મને કહો જોઈએ કોના બધા જ આન્સર સાચા પડ્યા છે. ઓ, આટલા બધા સ્ટુડન્ટ્સ ના, એકદમ સરસ. યુ આર ડુઈંગ વેરી ગુડ વર્ક. ચિલ્ડ્રન, તમને બધાને કાલે હોમવર્ક કરવાની ખૂબ મજા આવી હશે. તમે જે લખ્યું એમાં તો બધું સાચું હતું. મજા આવી ને બધાને? તો આજે આપણે એક એવી જ એક્ટિવિટી કરવાના છીએ. તમે પેજ નંબર 55 ઉપર છો ને, એમની સામે જ પેજ નંબર 54 ઉપર આપેલી છે એક્ટિવિટી 2A, અને એમાં પણ આપણે બરાબર એવું જ કામ કરવાના છીએ. થોડા પિક્ચર્સ આપેલા છે, એમને ઓબ્ઝર્વ કરવાના, અને સામે એ પ્લેસનું તમારે નામ લખવાનું છે. તો બધા રેડી ને? કરવું છે ને આવું કામ બધાને? તો ચાલો પેજ નંબર 54 ઉપર એક્ટિવિટી 2A. સી, ધીસ ઇઝ પેજ નંબર 54. ઓકે, તમારે પણ આવું જ છે ને બરાબર? તો ચાલો આપણે કરીએ એક્ટિવિટી 2A. ચાલો વાંચીએ પણ ખરા. ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. તો આપણે આ બધા પિક્ચર્સ ઓબ્ઝર્વ કરવાના છે, જોવાના છે બરાબર, અને પછી આ પ્લેસનું નામ અહીંયા, આ પ્લેસનું નામ અહીંયા, આવી જ રીતે આ બંનેમાં પણ આપણે કરવાના. તો ચાલો આપણે પહેલું પિક્ચર જોઈએ. જોજો હો, બરાબર શું દેખાય છે? આવું જ કંઈક પિક્ચર આપણે જોયું તો કે નહીં એક્ટિવિટી 2B માં? યસ. ચાલો ટ્રાય ટુ રિકોલ, યાદ કરો. હા, એમ્બ્યુલન્સીસ, પેશન્ટ્સને જુઓ સ્ટ્રેચરમાં લઈ જાય છે. હા, કયું પ્લેસ હશે? યસ, હોસ્પિટલ. વેરી ગુડ, ઇટ ઇઝ અ હોસ્પિટલ. હિયર વી શેલ રાઇટ હોસ્પિટલ. આર યુ રેડી? તેન બધા હાથમાં પેન લઈ લો અને આપણે લખીએ હોસ્પિટલ. હોસ્પિટલ, એચ ઓ એસ ટી આઈ ટી એલ, હોસ્પિટલ. ચાલો તમે પણ મારી સાથે લખો છો ને? હજુ એક વખત ચેક કરી લો. એચ ઓ
S P I T A L હોસ્પિટલ લખ્યું ને બધાએ. સરસ, તો ચાલો હવે આપણે આ બીજું પિક્ચર જોઈએ. જોજો હો શું દેખાય છે આ પિક્ચરમાં આપણને. યસ, ઇટ ઇઝ અ પોસ્ટ બોક્સ. વેરી ગુડ. તો કયું પ્લેસ હશે આ? ટ્રાય ટુ રિકોલ, આપણે જોયું હતું ને આવું એક્ટિવિટી 2B માં. યસ, ઇટ ઇઝ અ પોસ્ટ ઓફિસ. સો હિયર વી શેલ રાઇટ પોસ્ટ ઓફિસ. ઓકે, રેડી બધા? તો ચાલો લખીએ. પોસ્ટ પી ઓ એસ ટી પોસ્ટ ઓફિસ ઓ ડબલ એફ આઈ સી ઈ પોસ્ટ ઓફિસ. ચાલો એક વખત હજુ ચેક કરો બરાબર. પી ઓ એસ ટી ઓ ડબલ એફ આઈ સી ઈ પોસ્ટ ઓફિસ લખ્યું ને બધાએ બરાબર. વાહ, લખવાની મજા આવે છે ને. યસ, વેરી ગુડ. તો ચાલો આપણે આ થર્ડ પિક્ચરને જોઈએ. જુઓ જોઈ, ઓ આ તો તમને મજા આવે એવી જગ્યા છે. તમે આમની પહેલા પણ આનું નામ લખ્યું હતું ને. યસ, વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ ફાઉન્ટેન. વેરી ગુડ. અહીંયા તો ફાઉન્ટેન છે, પછી વોટર દે, આ બધું શું છે? ટ્રીઝ છે. વેરી ગુડ. ફાઉન્ટેન, ટ્રીઝ, આ બધું ક્યાં હોય? યસ, ગાર્ડનમાં. વેરી ગુડ. ધેન વી શેલ રાઇટ હિયર અ ગાર્ડન. ઓકે, જી એ આર ડી ઈ એન ગાર્ડન. ચાલો હજુ એક વખત ચેક કરો બરાબર. જી એ આર ડી ઈ એન ગાર્ડન લખ્યું ને બધાએ બરાબર. તો ચાલો હવે આપણે આ લાસ્ટ પિક્ચર જોઈએ. જોજો શું દેખાય છે આમાં. સ્ટુડન્ટ્સ છે આટલા બધા. યસ, તો આ પ્લેસ કયા છે વિચારો? સ્કૂલ. વેરી ગુડ. લેટ અસ રાઇટ હિયર એસ સી એચ ડબલ ઓ એલ સ્કૂલ. ચાલો એક વખત ચેક કરો બરાબર. એસ સી એચ ડબલ ઓ એલ. જુઓ જોઈ, બધાના તમે આ રિપ્લાય બરાબર લખ્યા છે ને આન્સર. હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, ગાર્ડન, સ્કૂલ. વાહ, તમે તો સરસ મજાનું કામ કર્યું. હજુ કોઈને કાંઈ પણ બાકી રહી ગયું હોય આમાંથી, તો સ્ક્રીન ઉપર આ સ્પેલિંગ રાખેલા છે. કાંઈ અધૂરું હોય તો જોઈને પૂરું કરી લો. ઓકે, ફ્રેન્ડ્સ બધાને લખવાની મજા પડી ને? આ બધી પ્લેસીસ તો છે, ધેર વેર 4 પ્લેસીસ, 4 હતી ને, પણ હજુ એવી ઘણી બધી પ્લેસીસ છે આપણી આજુબાજુ.
કે જ્યાં આપણે ફરવાનું બાકી છે. તો આર યુ રેડી, તૈયાર છો? તો ચાલો આજે પણ આપણે જરા અલગ અલગ પ્લેસીસ ઉપર ફરવા જઈશું. રેડી છો બધા? ઓકે, ધેન લેટ અસ સ્ટાર્ટ. કમ વિથ મી. ઓહ, વોટ ઇઝ ઇટ? ક્યાં આવ્યા આપણે? જરા જુઓ. યસ, ક્યાં આવ્યા છીએ આપણે? યસ, તમને ખબર છે, પીએચસી. તો પીએચસી મતલબ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ચાલો મને કહો જોઈએ, આમાંથી કેટલા વિદ્યાર્થીઓએ પીએચસી જોયું છે તમારા ગામમાં? ઓહ, બધાએ જોયું છે, મતલબ બધાના ગામમાં પીએચસી છે. બહુ સરસ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. નાઉ ટ્રાય ટુ થિંક, હુ વર્ક્સ ઇન પીએચસી? પીએચસીમાં કોણ હશે? તમે ગયા છો કે નહીં? બધા ગયા છો, વેરી ગુડ. તો ત્યાં કોણ હોય? યસ, અ ડોક્ટર. અને બીજું કંઈ? ઓ, નર્સ પણ હોય છે, વેરી ગુડ. એન્ડ ક્યારે જઈએ આપણે પીએચસીમાં? યસ, વેરી ગુડ, વેન વી આર ઇલ, વેન વી આર સિક. ઇફ યુ ડોન્ટ ફીલ ગુડ, વી કેન કોન્ટેક અ પીએચસી. તો દરેક ગામડા ગામડામાં શું હોય છે? પીએચસી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો ચાલો હવે આપણે જરા બીજી જગ્યાએ પણ જઈએ. લેટ્સ ગો. વોટ ઇઝ ઇટ? આપણે ક્યાં આવ્યા? ઓહો, બધાને ખબર છે, બસ સ્ટેશન, વેરી ગુડ. છે તમારા ગામમાં બસ સ્ટેશન? છે છે, વેરી ગુડ. શું કહો છો? આવડું મોટું નથી? વેરી ગુડ. આ તો કોઈ સિટીનું બસ સ્ટેશન છે. યસ, બટ ઇન અવર વિલેજ વી હેવ અ સ્મોલ બસ સ્ટેશન, વેરી ગુડ. તો જરા વિચારો, બસ સ્ટેશનમાં શું હોય? વેન યુ ગો ઇન અ બસ સ્ટેશન, વિચ થિંગ્સ કેન યુ સી? તમને શું દેખાય? યસ, પછી શું કહો છો? કંડક્ટર્સ, ડ્રાઈવર્સ. હા હા, તમે પેસેન્જર્સ એવું કહો છો, વેરી ગુડ. પેસેન્જર્સ હોય, કંડક્ટર, ડ્રાઈવર. અને પછી આપણને ખબર ના હોય કે આપણી બસ કેટલા વાગે આવશે, તો તમે ક્યાં જાઓ છો પૂછવા માટે? યસ, ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર જાઓ છો, વેરી ગુડ. તો તમે બધાએ બસ સ્ટેશન જોયું છે, હે ને? તો ચાલો હવે આપણે બીજી જગ્યાએ જઈએ ફરવા. વોટ ઇઝ ઇટ? ક્યાં આવ્યા છીએ આપણે? યસ યસ, શું કહો છો તમે? બેંકમાં, વેરી ગુડ. તમે બધા બેંક જોઈ છે? બધાએ જોઈ છે. શું કહો છો? યસ, તમારા બધાના અકાઉન્ટ બેંકમાં છે. યસ, અને પછી તમે પૈસા ઉપાડવા પણ જતા હશો, વેરી ગુડ. સો નાઉ ટેલ મી, હાઉ ઇઝ અ બેંક યુઝફુલ ટુ અસ? તમે બેંકમાં જઈને શું કરો? યસ, મની વિડ્રો કરો છો, મની ક્રેડિટ કરો છો, જમા કરાવો છો, ઉપાડો છો. સરસ, અને પછી શું કહેતા હતા તમે? યસ, બેંક ગીવ્સ અ લોન ઇવન, બેંક આપણને લોન પણ આપે છે. બહુ સરસ, તો બધાને બેંકમાં ફરવાની તો મજા આવી ને, હે? સરસ, ચાલો આપણે બીજી જગ્યાએ જઈએ. ઓહ, વોટ ઇઝ ઇટ? ક્યાં આવ્યા આપણે? હા, માર્કેટ, વેરી ગુડ. તમે જાઓ છો માર્કેટમાં? કોની સાથે જાઓ છો? મમ્મી સાથે, પપ્પા સાથે? વેરી ગુડ, ધીસ ઇઝ અ માર્કેટ. નાઉ ટેલ મી, વોટ ઇઝ સોલ્ડ ઇન ધ માર્કેટ? માર્કેટ મળે આપણને? યસ, વેજીટેબલ્સ મળે, ફ્રૂટ્સ મળે, વેરી ગુડ. ગ્રોસરી મળે, બહુ સરસ. આવી તો ઘણી ઘણી વસ્તુઓ આપણને માર્કેટમાંથી મળે, હે ને? તો જુઓ જોઈએ આ પિક્ચરમાં શું વેચાય છે ત્યાં. શું કહો છો? પોટેટો. યસ, ટોમેટોઝ, વેરી ગુડ. યુ નો ફ્રેન્ડ્સ, ઇન યોર બુક ધ નેમ ઓફ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ આર ગીવન. તમારી બુકના જે પાછળના પેજીસ છે ને, ત્યાં તો સરસ મજાના પિક્ચર્સ આપેલા છે, એમના સ્પેલિંગ પણ આપેલા છે. શું કહો છો તમે? કે તમે અગાઉ જોયા છે, તમે વારંવાર જુઓ છો, વેરી ગુડ. સો ટુડે ઓલ્સો વી શેલ ગો ધેર. આજે પણ આપણે જોવાના છીએ અમુક વેજીટેબલ્સ, ફ્રૂટ્સના નામ જોવા છે ને બધાને. તો ચાલો આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, કમ ઓન પેજ નંબર 102, 102 નંબરના પેજ ઉપર ઘણા બધા વેજીટેબલ્સ આપેલા છે. કાઢો જોઈએ તમારી બુકમાં. બધાએ કાઢ્યા બરાબર? તો તમે કંઈક આવું ભણ્યાતા એક પીરિયડમાં, આ બધા વેજીટેબલ્સમાં કિંગ કોણ છે?
Yes, it is brinjal, king of the vegetables, right? But many other vegetables are also given. Let us see them. It is cabbage, gourd, cauliflower, bitter gourd, gourd, garlic, potato, onion, ginger, carrot, radish, tomato, chili, coriander, spinach, sweet potato, fenugreek, green beans, cucumber, lady's finger, drumstick, green peas, yum, sweet potato. તો બધા વેજીટેબલ્સ તમે જોયા ને બરાબર? હમ, તો એમની બરાબર સામેના પેજમાં, પેજ નંબર 103 પર બધા ફ્રૂટ્સના નામ આપેલા છે. તો ચાલો આપણે થોડા ફ્રૂટ્સ પણ ચાખીએ. હમ, સી ઓન પેજ નંબર 103. બનાના, એપલ, બેરી, rose apple, grapes, chiku, custard apple, papaya, sweet lime, strawberry, lemon, plum, mango, guava, peach, pineapple, jackfruit, Indian gooseberry, orange, pear, lime, pomegranate, watermelon, sweet melon, wood apple, pear. તો ફ્રેન્ડ્સ, બધાને મજા આવી ને? તમે તો બહુ બધા ફ્રૂટ્સ ખાધા ભાઈ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, માર્કેટમાં મજા પડી હો બધાને. તમને ખબર છે વોટ ઇઝ ધ નેમ ઓફ અવર યુનિટ? યસ, વેરી ગુડ, ટ્રાવેલ ટાઈમ. અને તમે જુઓ છો ને, આપણે 2 દિવસથી કેટલું ટ્રાવેલિંગ કરીએ છીએ, ખૂબ ફરીએ આપણે. અને આજે આજે તો ભાઈ મજા પડી ગઈ. માર્કેટમાં ગયા હતા, પછી બીજે ક્યાં ગયા હતા? યસ, પીએચસીમાં ગયા હતા. પછી પછી બરાબર યાદ રાખજો કે આજે આપણે ક્યાં ક્યાં ફર્યા છીએ. એન્ડ ટુમોરો અગેઇન વી શેલ એન્જોય ધ સેમ ટાઈપ ઓફ એક્ટિવિટી. કાલે પણ પાછા મજા કરવા માટે આવશો ને મારી સાથે? વેરી ગુડ, સો આઈ વિલ વેઇટ ફોર યુ. હા, હું તમારી બરાબર રાહ જોઈશ. અત્યારે આવજો, બાય બાય. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep beep beep, beep beep beep, beep beep beep. The baby on the bus says wah wah wah, wah wah wah, wah wah wah. The mummy on the bus says shh shh shh.